આખરે ગણેશ ગોંડલનો સહકારી જગતમાં પ્રવેશ થઈ ગયો ધારાસભ્ય ગીતાબા જાડેજા અને દબંગ નેતા જયરાજસિંહ જાડેજાના દીકરા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલે જૂનાગઢ જેલમાંથી ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી લડી અને જીતી પણ લીધી હવે તેમની ગોંડલ સહકારી બેંકમાં વાઇસ ચેરમેન પદે વર્ણી થઈ છે આ સાથે જ તેઓ જેલ મુક્ત પણ થયા છે ત્યારે ગણેશ ગોંડલ નું વાઇસ ચેરમેન બનવું શું સૂચવે છે જોઈએ આ રિપોર્ટમાં ગણેશ ગોંડલનો સહકારી જગતમાં પ્રવેશ ગોંડલ સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે વરણી વાઇસ ચેરમેન બનવાની સાથે જેલ મુક્ત થયા ગણેશ ગોંડલ ગણેશ ગોંડલનો આખરે સહકારી જગતમાં વાજતે ગાજતે પ્રવેશ થઈ ગયો છે ગુજરાતના સહકારી ઇતિહાસમાં પહેલી વાર કોઈ જેલમાંથી સહકારી ચૂંટણી લડી અને જીતી સહકારી હોદ્દો મેળવનાર ગણેશ ગોંડલ પ્રથમ વ્યક્તિ બન્યા છે ગણેશ ગોંડલની ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરાય છે આજ રોજ ગોંડલ નાગરિક સહકારી બેંકની નવી બોડીની બેઠક યોજાઈ જેમાં નાગરિક બેંકના ચેરમેન તરીકે સતત ત્રીજી વખત અશોક પીપળિયાની વરણી કરાય જ્યારે વાઇસ ચેરમેન તરીકે ગણેશ ગોંડલ અને એમડી તરીકે પ્રફુલ ટોળિયાની પસંદગી કરાય છે આજે ચેરમેન વાઇસ ચેરમેન અને એમડીની વર્ણી થઈ છે આજે ચેરમેન તરીકે મારી નિમણૂક થઈ છે વાઇસ ચેરમેન તરીકે ગણેશભાઈની અને એમડી તરીકે પ્રફુલભાઈ ટોળિયાની નાની મોટી કોઈ પણ જરૂરિયાત હશે તે પૂરી કરશું અમારું એક સ્વપ્ન છે કે સારી જગ્યાએ અમારું એક બેંકનું બિલ્ડિંગ બને અને જેટલી સુવિધા ઉપલબ્ધ થશે એટલી તમામ અમારા ડિરેક્ટર સાથે મળી અને અમે સુવિધા ઉપલબ્ધ કરશું મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ગોંડલ ચર્ચામાં હતું અને આ ચર્ચા પાછળનું કારણ હતું ગણેશ ગોંડલ

જેમાં ગણેશ ગોંડલે સંજય સોલંકીનું અપહરણ કરી તેને માર માર્યો હતો જે બાદ ગણેશ ગોંડલની દબંગાઈની ચર્ચા ગુજરાતભરમાં થવા લાગી પરંતુ સંજય સોલંકીએ કરેલા કેસથી ગણેશ ગોંડલની મુશ્કેલી વધી અને તેમને જેલ જવાનો વારો આવ્યો પરંતુ આ આપદાને પણ ગણેશ ગોંડલે અવસરમાં ફેરવી અને ગણેશ ગોંડલે જેલમાંથી જ ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં જમ્પ લાવ્યું જેમાં ભાજપ સમર્થિત ગણેશ ગોંડલવાળી પેનલે બાજી મારી ચૂંટણીના પરિણામે મહોર મારી દીધી કે હવે ગણેશ ગોંડલ પિતા જયરાજસિંહની માફક વિસ્તારનો દબંગ નેતા બની ચૂક્યો છે અને તેમણે ગોંડલ નાગરિક સહકારી બેંકમાં મોટી જવાબદારી અપાય એટલે બેંકના વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યું પરંતુ સહકારી બેંકમાં ગણેશનું વાઇસ ચેરમેન બનવું ઘણું બધું સૂચવે છે જયરાજસિંહ હવે ગણેશને એક્ટિવ રાજનીતિમાં ઉતારવા માંગે છે જેલમાં બંધ છતાં પોતાની ધાક કાયમ હોવાનો મેસેજ આપવા માંગે છે રાજકીય વિરોધીઓને મેસેજ આપવા માંગે છે દબંગ જયરાજસિંહ ખેર હાલ જેલમાં બંધ ગણેશ ગોંડલને શરતી જામીન પર મુક્ત કર્યા છે જૂનાગઢમાં પ્રવેશ ન કરવાની શરતે હાઈકોર્ટે ગણેશ ગોંડલને જામીન આપ્યા છે હવે ગોંડલના વારસો ગણેશ ગોંડલ તમામ પરીક્ષામાં પાસ થઈ ગયા છે સહકારી ક્ષેત્રમાં સફળ લોન્ચિંગ બાદ હવે ટૂંક સમયમાં ગણેશ સક્રિય રાજનીતિમાં પણ ઝંપલાવશે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ